નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એકવાર આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી એક વ્યૂવરે અમને પ્રશ્ન કર્યો હતો કે આપણે જે પૂજામાં શ્રીફળ વધારીએ છીએ તો તેનું કારણ શું છે શા માટે શ્રીફળ વધારવામાં આવે છે તથા જો શ્રીફળ વધારવા સમયે શ્રીફળ બગડેલું નીકળે તો તેનો સંકેત શું સમજવો સારો કે ખરાબ શુભ કે અશુભ તો અમે આ પ્રશ્નનો જવાબ લઈને આવી ગયા છીએ અને આપ સૌ લોકોને પણ જો કદાચ પ્રશ્ન હોય તો આ પ્રશ્નનો જવાબ આપને આ વિડીયોમાં મળી જશે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌને મળતા રહે તથા જો આપને પણ આવો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમે આપ સૌ લોકોને તે પ્રશ્નનો જવાબ સરળતાથી વિડીયો દ્વારા સમજાવીશું તો આવો હવે આપણે આ શ્રીફળ વિશે વાત કરીએ તો મિત્રો શ્રીફળ એ બીજું કાંઈ નહીં પરંતુ માત્ર એક સૂકું નારિયેળ છે પરંતુ આપણે શા માટે સૂકું નારિયળ કહેતા નથી શ્રીફળ કહીએ છીએ તો કે આ શ્રીફળ છે તેને આપણે પૂજામાં છે કોઈ શુભ કાર્ય છે માંગલિક કાર્ય છે કે પછી કોઈ પણ આપણે કંઈ નવી વસ્તુ લીધી હોય ત્યારે તેને વધારીએ છીએ જે આ સૂકું નારિયેળ છે તે માતા લક્ષ્મીજીનું પણ પ્રતિક મનાય છે એટલે તેને શ્રીફળ કહેવામાં આવે છે શ્રી એટલે કે માતા લક્ષ્મીજીનું એક નામ અને એટલે જ તે આપણી દરેક પૂજામાં મહત્વ ધરાવે છે ઘણી વખત આપણે પૂજામાં શ્રીફળ વધારીએ છીએ અને ઘણી વખત આપણે પૂજામાં આખું શ્રીફળ રાખીએ છીએ અને ત્યાર પછી નદીમાં પધરાવી દઈએ છીએ દરેક પૂજા પ્રમાણે શ્રીફળનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે લગ્નમાં આપણે તેના છોટા કાઢ્યા વગર શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ ધનતેરસની પૂજા છે દિવાળીની પૂજા છે કે પછી સત્યનારાયણ ભગવાનની પૂજા છે ગણેશજીની પૂજા છે આપણા ઘરમાં જે પણ કોઈ પૂજા હોય ત્યારે સૌ પ્રથમ આપણે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ કળશ સ્થાપન જે જે જગ્યાએ થતું હોય તે દરેક જગ્યાએ આપણે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ તો આપણે હવે થોડાક પાછળ જઈએ તો એ વાત જાણીએ કે શ્રીફળ વધેરવાનું શરૂ થયું ક્યારથી શા માટે શ્રીફળ વધારવામાં આવે છે તો મિત્રો વાત એવી છે કે પહેલાંના જમાનામાં બલિ આપવાની પરંપરા હતી એટલે કે કોઈ પણ એવું કાર્ય કરીએ ત્યારે આપણે પશુઓની બલિ આપતા હતા કે જેથી કરીને આપણી અંદર રહેલી નકારાત્મક ઉર્જાઓ હોય નેગેટિવિટી હોય તે દૂર થઈ જાય પરંતુ આપણા ધર્મ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે પશુઓની બલિ એ યોગ્ય કહેવાય નહીં તે ધર્મથી વિરુદ્ધ છે એટલા માટે આપણે બીજો વિકલ્પ શોધ્યો અને જે સૂકું નારિયળ હોય તે વધેરવાની શરૂઆત કરી અને તે માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી આપણે તેને શ્રીફળ કહીએ છીએ બાકી ઘણા લોકો તેને નાળિયેર પણ કહેતા હોય છે પરંતુ જ્યારે આપણે તેનો ઉપયોગ પૂજામાં કે ક્યાંય કરતા હોય તો તેને શ્રીફળ જ કહેવું જોઈએ તો આપણે એવો પણ પ્રશ્ન થાય કે શા માટે બીજું કંઈ વધારવામાં નથી આવતું શ્રીફળ વધારવામાં આવે છે તો એવું કહેવાય છે કે જો આપણે શ્રીફળ વધારીને નારિયેળની અંદરથી જેવી મીઠાશ નીકળે એવી પણ આ શ્રીફળ વધારીને આપણા મનમાંથી નકારાત્મક ઊર્જા કોઈ દોષ હોય તો તે દૂર થઈ જાય અને આપણી અંદરથી મીઠાશ આવે સૌ લોકો પ્રત્યે લાગણી થાય એવી ભાવના સાથે આપણે શ્રીફળ વધારીએ છીએ હવે જ્યારે આપણે પૂજામાં શ્રીફળ વધારતા હોય ત્યારે શ્રીફળ અંદરથી બગડેલું નીકળે તો આપણા મનમાં તરત જ એવું થાય કે મારી પૂજા અસફળ ગઈ મારી પૂજામાં વિઘ્ન આવ્યું અને આ તો અશુભનું પ્રતિક છે એવું તરત જ આપણા મગજમાં આવી જાય અને આપણે પણ ખોટા નથી કેમ કે આપણી પેઢી દર પેઢી એવી જ માન્યતા ચાલી આવતી હોય આપણા મમ્મી દાદા દાદી કે પછી પરદાદી પરદાદા અને એમના પણ મમ્મી પપ્પા દાદા દાદીએ આવું જ તેમને કહ્યું હોય પરંતુ મિત્રો આ માન્યતા ખોટી છે કે જેની આપણે હું સાબિતી પણ આપી શકું છું શ્રીફળ વધારતી વખતે બગડેલું નીકળે સૂકું નીકળે અથવા પાણી એમાંથી ન નીકળે તો તેને અશુભ ન માનવું જોઈએ અને તે કોઈ પણ પ્રકારની અશુભ ઘટનાનો સંકેત પણ નથી એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન જો આપણું શ્રીફળ સૂકું નીકળે તો તેમાં રહેલું જળ ભગવાને ગ્રહણ કરેલું છે અને આપણી પ્રસાદી ભગવાન સુધી પહોંચી છે એવું માનવામાં આવે છે તથા કદાચ બગડેલું નીકળે ખરાબ નીકળે તો તેનો અર્થ અશુભ માનવો નહીં પરંતુ આવી રીતે અંદરથી ખરાબ નીકળેલ શ્રીફળનો અર્થ એવો પણ થાય છે કે ભગવાન આપને સંકેત આપી રહ્યા છે કે આપની પૂજાનો સ્વીકાર થઈ ગયો છે અને છતાં પણ જો આપને કદાચ મનમાં એવી શંકા હોય કે મારી પૂજા અસફળ જ તો જાતનો ગુસ્સો કે વગર જે દુકાનેથી આપણે તે શ્રીફળ લીધું હોય ત્યાં બદલાવી લાવવું અથવા તો નવું શ્રીફળ લઈને તે વધારવાનું કદાચ એવું બની શકે કે થોડો સમય દુકાનમાં રહ્યું હોય શ્રીફળ બગડી ગયું હોય અથવા તો પહેલેથી જ શ્રીફળ બગડેલું હોય એવું પણ બની શકે એટલા માટે બીજી મનમાં કોઈ પણ શંકા ધારણા કર્યા વગર શાંતિથી તે દુકાનવાળા પાસેથી ફરી એક નવું શ્રીફળ લઈને તે વધેરી શકાય છે શ્રીફળ વધારતી વખતે આપણા મનમાં સાચો ભાવ હોવો જોઈએ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ અને શ્રીફળનું જ્યારે આપણે ચરણામૃત લઈએ છીએ ત્યારે સૌ પ્રથમ નમન કરવું જોઈએ આપણી બંને આંખોને અડાડીને માથા પર ફેરવીને શ્રીફળ ગ્રહણ કરવામાં આવે છે અને આપણી ત્યાં એવી પણ માન્યતા છે કે ગર્ભવતી જે મહિલાઓ હોય તે શ્રીફળ વધારી ન શકે તો આ માન્યતા હવે સાચી છે કે ખોટી આવો તેના વિશે પણ જણાવવું તો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સ્નારિયળ છે આ શ્રીફળ છે તેને એક બીજ માનવામાં આવ્યું છે જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રી શ્રીફળ વધારે છે તો તેની અસર તેના ગર્ભાશય ઉપર પડે છે અને આ સાથે શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે સંપૂર્ણ પૃથ્વી પર જ્યારે પહેલીવાર ફળના સ્વરૂપે ભગવાન વિષ્ણુએ શ્રીફળ માતા લક્ષ્મીજી સાથે મોકલ્યું હતું અને આ નારિયેળને ફોડવું એટલે કે આ શ્રીફળને વધારવું એક બીજ ફોડવા સમાન છે એટલા માટે જે કોઈ ગર્ભવતી સ્ત્રી શ્રીફળ વધારે છે તો તે એક બીજનો નાશ કરે છે એટલે કે કોઈ ગર્ભનો નાશ કરે છે એ સમાન તેને પાપ લાગે છે એટલા માટે ગર્ભવતી સ્ત્રીઓએ શ્રીફળ વધારવું ન જોઈએ અને ઘણી જગ્યાએ એવું પણ માન્યતા છે કે આ શ્રીફળ વધારાનો અધિકાર સ્ત્રીઓમાં માત્ર માતા લક્ષ્મીજીનો છે એટલા માટે કોઈ સ્ત્રીએ પણ શ્રીફળ વધારવું ન જોઈએ પરંતુ આજના સમયમાં આ માન્યતા સાથે ચાલીએ તો ઘણાના ઘરમાં પુરુષ ન હોય અથવા તો જ્યારે શ્રીફળ વધારવાનું હોય ત્યારે જેન્ટ્સ પુરુષ ન હોય તો સ્ત્રીએ પણ વધારવું પડે છે તો આવા સમયમાં બહેનો સ્ત્રી શ્રીફળ વધારી શકે છે પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પુરુષોએ જ શ્રીફળ વધારવું જોઈએ પરંતુ હા જ્યારે કોઈ પણ પૂજા હોય ત્યારે શ્રીફળની પૂજન વિધિ છે તે સ્ત્રી બહેનો કરી શકે છે તથા ભાઈઓ પણ કરી શકે છે તો મિત્રો આશા છે કે જેને અમને આ પ્રશ્ન કર્યો હતો તેને તેનો ઉત્તર મળી ગયો હશે તથા જે લોકોએ આ વિડિયો જોયો તેને પણ હવે સમજાઈ ગયું હશે કે આપણા ધર્મમાં શાસ્ત્રમાં પૂજામાં શા માટે શ્રીફળનો ઉપયોગ થાય છે શા માટે શ્રીફળ વધારાય છે બગડેલો શ્રીફળ નીકળે તો તેને અશુભ ન માનજો તેને ભગવાનનો સંકેત માનજો તથા ગર્ભવતી સ્ત્રીઓએ શા માટે શ્રીફળ ન વધારવું તેના વિશે પણ જણાવ્યું તો આશા છે કે આ વિડીયોમાંથી આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવી જ અવનવી માહિતી આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર